એમના સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી અને તેઓ તીર્થયાત્રા માટે નીકળી ગયા છે. તીર્થયાત્રા માટે ગયા એટલા શબ્દો સાંભળ્યા એટલે પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો, બાપજી તમે એમ કહો છો કે સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી અને વિદુરજી મહારાજ યાત્રાએ ગયા, શા માટે? સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ શું કામ કર્યો એમને? આ વાત મને બતાવો ને, આ વાત મારે સાંભળવી છે. સાંભળ રાજા, હસ્તિનાપુરના મહામંત્રીએ શા માટે ઘર છોડ્યું? કે જ્યારે એક વખતના સમયે કૌરવો અને પાંડવો જુગારમાં જુગારની અંદર પાંડવો હાર્યા છે, 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસ, આવું એમને એનું પરિણામ આવ્યું. જ્યારે એ 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસ પૂર્ણ કર્યો એટલે આ બાજુ દુર્યોધન, ધૃતરાષ્ટ્ર, ગાંધારી આ બધા લોકો સભાને વરીને બેઠા છે. એમાંની અંદર મૈત્રેય વિદુરજી મહારાજે પ્રસ્તાવ રાખ્યો કે મહારાજ, પાંડવોને એમનું 13મું વર્ષ ગુપ્તવાસનું સંપન્ન થાય છે, હવે આપણે એમને રાજ્યનો હિસ્સો આપી દેવો જોઈએ, આપણે ભાગ આપી દઈએ. ધૃતરાષ્ટ્ર કઈ બોલે ત્યાર પેલા કલીનો અવતાર એવો દુર્યોધન કહે છે કે વિદુરજી મહારાજ, મહામંત્રી, પાંડવોને એના ભાગનો હિસ્સો નહીં મળે. દુર્યોધન, એને 13મું વર્ષ ગુપ્તવાસનું પરિપૂર્ણ કરી લીધું છે, હવે આપણે એનો રાજ્યનો હિસ્સો આપી દેવો જોઈએ. નહીં મહામંત્રી, એને રાજ્યનો હિસ્સો નહીં મળે. વિદુરજી મહારાજ, મહારાજ ધૃતરાષ્ટ્ર કહે છે, મહારાજ આપ તો જરા સમજો, એ લોકોએ 13મું વર્ષ ગુપ્તવાસ તરીકે સંપન્ન કર્યું અને 13મું વર્ષ ગુપ્તવાસમાં રહ્યા. વિચાર કરો, માણસને જરૂર પડે એટલે શું ન કરે. એ જ બાણાધારી અર્જુન પગે ઘૂઘરા બાંધીને નૃત્ય નાચે છે, ઢોલક વગાડે, હિજર બન્યો છે. એ જ 5 પતિવાળી દ્રૌપદી પાંચાલી દાસી બની રહી છે, મોટા મોટા પાત્રો ભરીને જમવા આપી દો તો ખાઈ જાય, આવો ભોજનનો જેનો ખોરાક છે એવો ભીમસેન આજ રસોઈયો બનીને પોતે રસોઈ બનાવે છે. કારણ આજે ગરજ છે અને આપણે એક કહેવત છે, ગરજે તો આપણે ગધેડા નહીં. માનો પ્રેમ મેળવવો હતો એટલે તો ભગવાન ગોવિંદ બનીને આવ્યા હતા. અરજહી ગરજહી અર્જુન હિજર ભયો, અરુ ગરજહી ગોવિંદ ધેનુ ચરાવે, ગરજહી દ્રૌપદી દાસી ભઈ, ગરજહી ભીમ રસોઈ પકાવે. ગરજ હતી એટલા માટે ભીમ રસોઈ બનાવે, દ્રૌપદી દાસી બની, નકર 5 પતિવાળી છે, અર્જુનની પત્ની છે, છતાં પણ દાસી બન્યા છે. બાણાધારી અર્જુન હિજર બન્યો અને ગરજ હતી એટલે ગોવિંદ ધેનુ ચરાવે, ગરજ હી ગોવિંદ ધેનુ ચરાવે, ધેનુ ચરાવે છે. મહારાજ ધૃતરાષ્ટ્રને વાત કરી, ધૃતરાષ્ટ્ર ન માન્યા, એ કઈ ન બોલ્યા. એટલે વિદુરજી મહારાજ કહે છે, મહારાજ આ દુર્યોધન કલીનો અવતાર છે, તમે એની વાત માની અને બધી આજ્ઞાનું પાલન ન કર્યા કરો, એને જરા સખામણ આપો, એને સલાહ આપો. સંપત્તિના મદની અંદર તમે અંધ ન બનો. અને એ સમયે દુર્યોધન કહે છે કે મહામંત્રી, તમારે રહેવું છે મારા રાજ્યમાં અને હિત ઈચ્છું છે પાંડવોનું, તો મારે તમારા જેવા મંત્રીની કોઈ જરૂર નથી અમારા રાજ્યમાં. સૈનિકોને કાઢી મૂકો. વિદુરજી જતા જતા બોલતા ગયા છે કે દુર્યોધન,
તને એમ હોય કે હું તારા રાજ્યમાં રહું છું, તારું અનાજ ખાઉં છું, તો હું તારો જ પક્ષ લઉં. સાંભળી લે, મેં નથી પક્ષ કૌરવોનો લીધો, નથી પક્ષ મેં પાંડવોનો લીધો, મેં વાત સત્યની કરી છે, મેં સત્યની વાત કરી છે. અને કાઢી મૂકવાની વાત તું કરે છે તો મને કાઢી મૂકવાની જરૂર નથી, હું મારી જાતે જ ચાલ્યો જાઉં છું. વિદુરજી મહારાજ ઘરેથી નીકળી ગયા છે, રાજને છોડી પોતાના ઘરે આવ્યા છે. સુલભા નારીને વાત કરી. સુલભા નારીએ સાથે બેસીને ભગવાનનું યજન કરે. એ સમય બરાબર સમાચાર આવ્યા કે ભગવાન કૃષ્ણ પાંડવોના દૂત બની અને એક સંદેશો લઈને આવે છે. સંદેશો લઈને આવે છે, આ સમાચાર મળ્યા એટલે દુર્યોધને જરાક યુક્તિ કરી છે, કારણ કે શકુની આદિ રાજાઓ એની સાથે માણસો રહ્યા. એટલે એવી જ બુદ્ધિથી વિચારે કે કૃષ્ણનું એવું સ્વાગત કરો, એવું સ્વાગત કરો કે આપણે જે માગીએ આપણને મળી જાય. આખું હસ્તિનાપુર ધજા પતાકાથી શણગારવામાં આવ્યું છે, ઢોલ નગારાઓ વાગી રહ્યા છે, શરણાઈઓના સુર ફૂકી રહ્યા છે, સુત માગધો બંદીજનો સ્તુતિ પાઠ કરી રહ્યા છે. અને એ સમય બરાબર હસ્તિનાપુરના લોકોને ખબર પડી કે વાસુદેવ આવે છે, એટલે ગામના બધા જ લોકો આવી અને હસ્તિનાપુરની બજારની બે બાજુમાં ઉભા રહ્યા છે. બધા લોકો ભીડ ભરાણી છે, કારણ કૃષ્ણ આવે છે. એ ભીડની પાછળના ભાગમાં વિદુરજી મહારાજ અને સુલભા નારી પણ છે. અને બરાબર એ સમયે ભગવાન કૃષ્ણનો રથ આવે છે, રથ ચાલ્યો આવે છે, એની અંદર ભગવાન કૃષ્ણ બેઠા છે, સાથોસાથ ઉદ્ધવજી મહારાજ બેઠા છે. અહીંયા બંદીજનો સ્તુતિપાઠ કરે, ઢોળ નગારા શરણાઈઓ વાગી રહ્યા છે, ભગવાનનું સ્વાગત થઈ રહ્યું છે. ભગવાન બધી બાજુ જુએ છે. જ્યાં બધી બાજુ નજર કરે તો ભીડ દેખાય છે, અને ભીડના પાછળના ભાગમાં ઉભેલા સુલભા અને વિદુર બે પોતાના પગ ઉપર ઊંચા થઈ અને ભગવાન કૃષ્ણના દર્શન કરે છે. કારણ કે એમને સહજ ઉભા છે તો કોઈ દેખાતું નથી, એટલે પોતે ઉભા ઊંચા થઈ અને ભગવાનના દર્શન કરે. અને બરાબર જ્યાં દર્શન કરવા માટે ભગવાનનો રથ નજીક આવ્યો, ભગવાન સામે વિદુરની નજર પડી અને ભગવાનની નજર વિદુર સામે પડે છે. કારણ મહાપુરુષો કહે છે, જ્યાં પ્રેમ હોય ત્યાં નજર પહેલા જાય છે. વિદુરનો ભાવ હતો એ, ભગવાનની દ્રષ્ટિ ગઈ, બેયની આંખો મળી. અને એ જ સમયે ભગવાન કૃષ્ણે આંખો બંધ કરી, થોડું સ્મિત આપી અને વિદુરજી મહારાજને કીધું, કાકા તમારું આમંત્રણ મેં સ્વીકાર્યું છે, ચિંતા ન કરો. ભગવાન ગયા અને બરાબર દુર્યોધન સામે આવે. દુર્યોધન આવીને ભગવાનનું સ્વાગત કરે છે. દરેક રાજાઓની સાથે ભગવાન ચાલ્યા જાય છે. અને માર્ગમાં ભગવાને દુર્યોધનને પ્રશ્ન કર્યો કે દુર્યોધન, આજે કોઈ અતિથિ આવે છે, કોઈ મહેમાન આવે છે, આખું શહેર આટલું શણગાર્યું છે, શું વાત છે? દુર્યોધન કહે છે, વાસુદેવ કોઈ મહેમાન નહીં, આ તો આ બધી સ્વાગતની તૈયારી તમારા માટે છે. ભગવાન કહે છે, દુર્યોધન જો મારું સ્વાગત હોય તો આ મારું સ્વાગત ઉચિત નથી, કારણ હું આજે દ્વારિકાવાળો નહીં, આજે માત્ર પાંડવોનો એક દૂત બનીને આવ્યો છું, દૂતનું આટલું મોટું સ્વાગત શોભે નહીં. વાતો કરતા કરતા રાજમહેલમાં ગયા છે. રાજમહેલમાં કચેરી ભરીને સૌ બેઠા છે, એકદમ શાંત વાતાવરણ છે. અને એની અંદર બરાબર ભગવાન કૃષ્ણે પોતાનો સંદેશો કાઢ્યો અને કહે છે કે દુર્યોધન, હું પાંડવોનો એક સંદેશો લઈને આવ્યો છું કે 12 વર્ષ વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસના પરિપૂર્ણ થયા, સંપન્ન થયા છે, માટે તમે હવે એમને એના રાજ્યનો હિસ્સો આપી દો, ભાગ આપી દો. ભગવાનનું આ વાક્ય સાંભળી અને દુર્યોધન કહે છે કે વાસુદેવ સાંભળો, પાંડવોને એના ભાગનો હિસ્સો નહીં મળે, હું એના રાજ્યનો હિસ્સો નહીં આપું. ભગવાન કહે છે, દુર્યોધન એનો 13મું વર્ષ ગુપ્તવાસનું સંપન્ન થયું, તમારે ભાગ દેવો જોઈએ. નહીં વાસુદેવ, હું એને નહીં આપું. ભગવાન કહે છે, કામ કરો દુર્યોધન,
તમારે ન આપવું હોય તો એક કામ કરો, એને 5 ગામ આપી દો એટલે એ લોકોને એમ થાય કે અમને આપ્યું, અને તમને એમ થાય કે અમે રાજ્યનો અડધો હિસ્સો ન પણ આપ્યો. આ બેવનું મધ્યાંતર મધ્યસ્થીકરણ કર્યું ભગવાને. પણ કલીનો અવતાર દુર્યોધન ન માન્યો, કલીનો અવતાર દુર્યોધન ન માન્યો. ભગવાન કહે છે 5 ગામ આપી દો, તો દુર્યોધન કહે છે વાસુદેવ 5 ગામ તો એક બાજુ રહ્યા, સોયની અણી ખૂટે એટલી જગ્યા પણ પાંડવોને નહીં આપું, અને છતાં પણ તમે પાંડવોને જેને કહેજો કે એને એના ભાગનો હિસ્સો જોતો હોય તો મારી સાથે યુદ્ધ કરે, મને લડે અને મને હરાવી જાય તો ભલે એના ભાગનો હિસ્સો લઈ જાય. ભગવાન કૃષ્ણ કહે છે દુર્યોધન આ યુદ્ધને નિવારો, કારણ યુદ્ધ કરશો ને તો એ યુદ્ધની અંદર નહીં જીત પાંડવોની થાય, નહીં જીત કૌરવોની થાય, આમાં તો કેટલાય નિર્દોષ જીવાત્માઓ મરી જશે, માટે તમે યુદ્ધને નિવારો. છતાં પણ કલીનો અવતાર એ દુર્યોધન ન માન્યો, ભગવાને ખૂબ સમજાયો ન માન્યો. અને અંતે ભગવાન જ્યારે બપોર મધ્યાંતર થયું એટલે દુર્યોધન કહે છે ચાલો કૃષ્ણ હવે જમી લઈએ. ભગવાને સ્પષ્ટ ના પાડી કે તું મારી વાત માનતો નથી તો મારે તારી ત્યાં જમવું શું કામ જોઈએ, હું તારા ઘરે ભોજન નહીં કરું. ભોજન નહીં કરવાના વાત સાંભળી એટલે ઉદ્ધવજી મહારાજને થયું અને ભગવાનને પૂછે છે પ્રભુ તમારે ન જમવું હોય તો કાંઈ નહીં, મને ભૂખ લાગી છે, બીજી કાંઈ વ્યવસ્થા કરી છે આઈ ના પાડો છો તો? ભગવાન કહે છે ઉદ્ધવ એક વ્યવસ્થા થઈ ચૂકી છે, આપણે બહાર જવાનું છે. દુર્યોધનના 56 ભોગ મૂકી અને ભગવાન ઉદ્ધવને સાથે લઈને વિદુરકાકાના ઘરે આવ્યા છે. વિદુરકાકાના ઘરે આવીને દરવાજો ખટખટાવી અને ભગવાને અવાજ કર્યો છે વિદુરકાકા ઘરમાં? અને એ સમય સુરભા નારી ને વિદુર બેવ ભગવાનનું યજન કરે છે. બેવ દોડતા ઉભા થયા, દોડતા આવ્યા છે, જે આવીને દરવાજો ખુલે જ્યાં જુએ તો ભગવાન કૃષ્ણની મૂર્તિ જોઈ સુલભા ને વિદુર બેવ હાથ જોડીને એકદમ સ્તબ્ધ ઉભા રહ્યા. ભગવાનને કહ્યું પણ નહીં કે પ્રભુ તમે અંદર આવો, ભાવિભોર થઈ ગયા છે. થોડી વાર તો ભગવાનની રાહ જોઈ, હમણાં કહેશે, હમણાં કહેશે, ન કીધું.